ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બાળકો. કલરવ મોડર્ન સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 બાળ મિત્રો, આજનો આપણો વિષય છે ગણિત. તો ગણિતની અંદર આપણે આજે શું જોવાનું છે? તો કે પેજ નંબર 110, આપણે પાઠ 7 જોઈએ છે. સમય વહી જાય છે. ગઈકાલે આપણે શું શીખ્યા? તો કે કયા મિનિટ કેટલી સેકન્ડમાં કયું કાર્ય કરી શકે, અને આપણને જે ઉપર કોષ્ટક આપ્યું હતું એમાંથી આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર આપ્યા. તો આજે એવું જ કંઈક આપણને કોષ્ટક આપ્યું છે. અહીંયા કુટુંબના સભ્યો આપ્યા છે, અહીંયા તેમની હાલની ઉંમરો આપી છે, એના આધારે આપણે નીચેના જવાબો આપવાના છે. તેમાં પહેલું, મનીષાની દાદી તેની મમ્મી કરતાં કેટલા વર્ષ મોટા હશે? તો જો બાળકો, મનીષાની દાદી તેની મમ્મી કરતાં કેટલી મોટી હશે? તો મનીષાની મમ્મીના ઉંમર કેટલી છે? તો કે 35 વર્ષ. કેટલા છે? 35 વર્ષ. તો તેમના દાદીની ઉંમર કેટલી છે? 72. તો 72માંથી 35 આપણે બાદ કરવાના છે. તો 2માંથી 5 બાદ થાય તો કે ના થાય? તો અહીંયા આવશે 12. મેં તમને બાદ બાકી શીખવ્યા ને, અહીંયા બાજુમાં એક ઓછો થશે એટલે કે 6. તો 12માંથી 5 બાદ કરો એટલે કેટલા વધશે? 7. અને 6માંથી 3 બાદ કરો એટલે કેટલા વધશે? 3. આવી રીતે આપણી ખાલી જગ્યાનો જવાબ મળશે. તો અહીંયા આવશે 37. ત્યાર પછી નેક્સ્ટ, મનીષા તેના પપ્પા કરતાં કેટલા વર્ષ નાની છે? તો તેના પપ્પાની ઉંમર કેટલી છે બાળકો? તો કે 39. કેટલી છે? 39. અને મનીષાની 8. તો 9માંથી 8 બાદ કરો એટલે 1, અને ઉપરથી ઉતાર્યા 3. તો કેટલા થશે બાળકો? તો કે 31 વર્ષ નાની હશે તેમના પપ્પા કરતાં. ત્યાર પછી, મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે અને તેની દાદીની ઉંમર કેટલી હશે? તો આપણે કઈ રીતે આમાં જોવાનું છે તેની દાદીની અને મમ્મીની ઉંમર? તો કે મનીષાના જન્મ સમય, તો મનીષા અત્યારે 8 વર્ષની છે. કેટલા વર્ષની છે? 8 વર્ષની છે. તો 8 વર્ષ પહેલાં તો એના મમ્મી અને એની દાદીની ઉંમર આપણને પૂછી છે. તો તેની મમ્મીની ઉંમર કેટલી હશે? તેની મમ્મીની અત્યારે 35 છે, જ્યારે મનીષાની 8 છે. તો 35માંથી 8 બાદ કરવાના. 35માંથી 8 બાદ કરીએ એટલે અહીંયા આવશે 15, ને અહીંયા આવશે 2. 15માંથી 8 બાદ કરીએ એટલે 7, અને 2 2 ના 2. તો કેટલી ઉંમર નાની હશે? તો કે ત્યારે 27 વર્ષના હશે. એમના મમ્મી કેટલા હશે? 27 વર્ષના. ત્યારે એના દાદી, તો કે દાદીના છે 72 વર્ષ. કેટલા છે? 72. એમાંથી 8 બાદ કરો. તો કે 72માંથી 8 બાદ કરવા માટે 12માંથી 8 બાદ કરવા પડે. 12માંથી 8 બાદ કરો એટલે 4 અને 6 ના 6. તો ત્યારે દાદીની ઉંમર કેટલી હશે? તો કે 64 વર્ષ. હવે ત્યાર પછી નેક્સ્ટ, 4 વર્ષ પછી મનીષાની ઉંમર કેટલી હશે, અથવા તો તેની મમ્મીની ઉંમર કેટલી હશે અને તેની દાદીની ઉંમર કેટલી હશે? તો કે 4 વર્ષ પછી પૂછ્યું છે આપણને. તો આ બધામાં આપણે 4 4 વર્ષ ઉમેરી દેવાના. તો 8 છે તો 9 10 11 ને 12. મનીષાની ઉંમર કેટલી હશે 4 વર્ષ પછી? તો કે 12 વર્ષ. તેની મમ્મીની ઉંમર કેટલી હશે? તો એની મમ્મીની અત્યારે 35 છે. તો કે 36 37 38 ને 39. તો એની મમ્મીની ઉંમર હશે 39. જ્યારે હવે એની દાદીની ઉંમર 4 વર્ષ મોટી કરવાની છે આપણે. તો તેની દાદીની અત્યારે હાલમાં 72 છે. તો પછી 4 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે? તો કે 73 74 75 ને 76. તો કે એમની દાદીની ઉંમર 4 વર્ષ પછી 76 વર્ષ હશે. તો જો બાળકો, આપણે આ પેજ નંબર 110 જોયું. હવે આપણને અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન આવી રીતે આપણને બધા મહિનાના કેલેન્ડરો આપેલા છે. એના આધારે આપણે નીચે આગળ આપણને પ્રશ્નોત્તરી સામેના પેજ ઉપર કરેલી છે એ આપણે પૂર્ણ કરવાની છે. તો જો પેજ નંબર 111 ઉપર, તો પેજ નંબર 111 ઉપર આપણને અહીંયા ઉપર બધે કોષ્ટક આપી દે. 1 વર્ષના કેટલા મહિના હોય છે? તો તમને બધાને ખ્યાલ છે બાળકો, 1 વર્ષમાં આપણે મહિના કેટલા આવે? તો કે 12 મહિના આવે. કેટલા આવે? 12. વર્ષનો 7મો મહિનો કયો આવે? વર્ષનો 7મો મહિનો, તો કે વર્ષનો 7મો મહિનો કયો આવે આપણે ગણવાનું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આપણે આ માંગળીના ટેરવાના મદદથી ગણવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. તો 7મો મહિનો કયો આવ્યો બાળકો? તો કે જુલાઈ. કયો આવ્યો? જુલાઈ. ત્યાર પછી ઓક્ટોબર મહિના પહેલાનો મહિનો કયો છે? તો ઓક્ટોબર. તો તમે અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા ઓક્ટોબર. તો ઓક્ટોબરની આગળ તમને કયું કેલેન્ડર આપ્યું છે? તો કે સપ્ટેમ્બર. કયું આપ્યું છે? સપ્ટેમ્બર. અને તમે આમ પણ ગણી શકો છો, તમે મહિનાના નામ બોલી અને તમે લખી શકો છો કે ઓક્ટોબર પહેલાં કયો મહિનો આવે, તો કે સપ્ટેમ્બર. ત્યાર પછી છે એપ્રિલ મહિના પછીનો મહિનો કયો છે? એપ્રિલ મહિના પછીનો મહિનો,
તો એપ્રિલ પછી કયો આવે તો કે એપ્રિલ મે અહીંયા લખવાનું મે કયા કયા મહિના 30 દિવસના છે હવે જો મહિના કયા કયા 30 દિવસના હોય છે તો કયા કયા મહિનામાં 30 દિવસ આવે તો કે એપ્રિલ આ તમને બધાને ખ્યાલ જ છે બાળકો ત્યાર પછી જૂન સપ્ટેમ્બર ત્યાર પછી કયો કયો આવશે મહિનો સપ્ટેમ્બર અને બીજો કયો કયો મહિનો આવશે નવેમ્બર આ ચાર મહિના જે છે એ 30 દિવસના હોય છે ત્યાર પછી કયા કયા મહિના 31 દિવસના હોય છે તો કે જાન્યુઆરી માર્ચ ત્યાર પછી મે જુલાઈ ત્યાર પછી ઓગસ્ટ ત્યાર પછી ઓક્ટોબર ડિસેમ્બર આમ આટલા મહિના જે છે એ 31 દિવસના હોય છે કયા કયા મહિનાના દિવસો બીજા બધા મહિના કરતાં અલગ હોય છે તો જુઓ બાળકો કાં તો 31 દિવસનો મહિનો હોય કાં તો 30 દિવસનો 12 મહિનામાં એક જ મહિનો એવો આવે કે બધા મહિના કરતાં અલગ હોય કયો છે તો કે ફેબ્રુઆરી એમાં આપણે ફેબ્રુઆરી મહિનામાં કાં તો 28 દિવસ અથવા તો 29 દિવસ હોય છે ત્યાર પછી એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે તો કે 7 ત્યાર પછી કયા મહિનામાં તમે ધોરણ 3માં દાખલ થયા હતા તો હવે તમે બાળકો ત્યારે ધોરણ 3માં ભણો છો તો તમે કયા મહિનામાં દાખલ થયા હતા તો આપણું નવું સત્ર ક્યારે ચાલુ થાય તો કે જૂન મહિનામાં ક્યારે ચાલુ થાય જૂન મહિનામાં હવે જુઓ બાળકો ખાસ અહીંયા મેં તમને આસપાસમાં એમ પૂછ્યું હતું કીધું હતું કે અહીંયા તમારો પરિચય ભરવાનો છે તમારા કુટુંબની માહિતી તો તમે બધા નીચે એમનું એમ લખી દીધું આમાં એવું કરવાનું નથી તમારો જન્મદિવસ કયા મહિનામાં આવે છે તો બાળકો તમારો એટલે કે જે બાળકની ચોપડી છે એ બાળકે પોતાનો જન્મદિવસ અહીંયા લખવાનો છે જન્મનો મહિનો લખવાનો છે એટલા માટે હું અહીંયા ડેશ મારું છું પોતપોતાની તારીખ લખવાની છે ઓકે બાળકો હવે આપણે જોઈશું આગળ ત્યાર પછી જોવો બાળકો તમારે આ મહિનાનું કેલેન્ડર લેવા મીન્સ કે આ વર્ષનું કેલેન્ડર લેવાનું અને કેલેન્ડરમાં આપેલી માહિતી તમારે ભરવાની છે એટલે કે હોળી તમારે કઈ તારીખે આવે છે તહેવારના નામ આપ્યા છે તો આ મહિનામાં હોળી કઈ તારીખે આવે છે એ બધું ભરવાનું છે પણ હું તમને એમનું એમ ભરાવું છું તો કે 1-3 રક્ષાબંધન તો કે 26-8 ત્યાર પછી રામનવમી તો કે 25-3 ત્યાર પછી બકરી ઈદ તો કે 22-8 જોવો બાળકો તારીખ આમ તેમ થાય બાકી આ જ મહિનાની અંદર આ વસ્તુ આવતી હોય એટલે આપણે લખવાની થાય 13-2 ત્યાર પછી મહાવીર જયંતી તો કે 29-3 ત્યાર પછી ગણેશ ચતુર્થી હમણાં આપણે ગઈ તો ખ્યાલ છે બાળકો 9મા મહિનામાં તો કે 13-9 દશેરા તો કે 18-10 તારીખ 1-2 આમ તેમ થાય દર મહિનાના કેલેન્ડરમાં બાકી જે મહિનામાં જે વાર આવતો હોય એ જ આવે છે ત્યાર પછી દિન વિશેષ એટલે કે અલગ અલગ જે આપણે દેશને લગતા જે ડે આપણે ઉજવવામાં આવે છે એ આપણે લખવાના છે તો 8 મે કયો વાર છે તો કે મંગળવાર છે અને દિવસ કયો છે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ છે ત્યાર પછી તો કે 30 માર્ચ તો 30 માર્ચે કયો દિવસ આવે તો કે શુક્રવાર વાર શુક્ર અને કયો દિવસ છે ગુડ ફ્રાઈડે ત્યાર પછી 22 માર્ચ તો કે ગુરુવાર આ કેલેન્ડરના આધારે આપણે માહિતી ભરવાની છે વિશ્વ પાણી દિન ત્યાર પછી 7 એપ્રિલ તો કે શનિવાર તે દિવસે દિવસ કયો આવે છે વિશ્વ સ્વાસ્થ્ય દિન ત્યાર પછી સોમવાર આવે છે 18 જૂનને કયો વાર આવે છે સોમવાર તો સોમવારને કયો દિવસ આવે છે તો કે વોટરલૂ દિન કયો આવે છે વોટરલૂ દિન અને 16 સપ્ટેમ્બરને રવિવાર આવે છે રવિવારે કેલેન્ડરમાં એકોય વાર આવતો નથી એટલા માટે આપણે ડેશ મારવાનો રહેશે ત્યાર પછી હવે નીચેની વિગત જોઈએ દિન વિશેષ તહેવાર એટલે કે 2 ઓક્ટોબર આપણે આવી રહી છે બાળકો
તો એ કઈ છે? ગાંધી જયંતી. 2 ઓક્ટોબરે શું આવે? ગાંધી જયંતી. 5 સપ્ટેમ્બરે કયો આવે? જો આ તમારે યાદ રાખવાના રહેશે, તમને સામાન્ય જ્ઞાનની અંદર અને ગણિતની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. 5 સપ્ટેમ્બરે કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો કે શિક્ષક દિન. 14 જાન્યુઆરી. આમાં આપણે કોઈ વાર કરે અલા સોરી આજે દિવસો છે એમાં કોઈ વાર લાગુ પડતો નથી કે કોઈ આપણે બીજો કોઈ તહેવાર લાગુ પડતો નથી. જે ફિક્સ છે કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ હોય, એટલે ગમે તે વાર હોય, 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન હોય, 2 ઓક્ટોબરે ગાંધી જયંતી હોય, ત્યાર પછી 25 ડિસેમ્બર નાતાલ હોય, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન, 5 જૂન પર્યાવરણ દિવસ, 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન, ત્યાર પછી કયો દિવસ આવે છે? 11 જુલાઈ. તો કે 11 જુલાઈ વિશ્વની વસ્તી દિન. આખા વિશ્વની વસ્તી દિન. હવે ત્યાર પછી નેક્સ્ટ બાળકો, તો આમાં તમે જો પ્રશ્નો 11, 12, 13માં આવતા તહેવારો અને દિન વિશેષ ક્રમમાં ગોઠવો, એટલે કે આખા મહિનામાં જે જે દિવસો લાઈનમાં આવે છે એ પ્રમાણે આપણે ગોઠવવાના છે. જે હું તમને ફોટો મોકલું બાળકો, તો આપણે જો પહેલા મહિનાથી શરૂઆત કરવાની છે કે પહેલો ઉત્તરાયણ આવે, ત્યાર પછી પ્રજાસત્તાક દિન, મહાશિવરાત્રિ, હોળી, એવી રીતે લાઈનમાં વાર લખવાના છે. જે હું તમને ફોટો મોકલું એ પ્રમાણે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી બાળકો, તમે કયા વર્ષે બીજા ધોરણમાં હતા? તો તમે અત્યારે 3જા ધોરણમાં છો, તો કયું વર્ષ છે? તો કે 2019નું વર્ષ છે. તો આપણે અત્યારે તમે 2જા ધોરણમાં કયા વર્ષમાં હશો? તો કે 2018. આવતું વર્ષ કયું હશે? બાળકો, તો કે આવતું વર્ષ 2020. ત્યાર પછી અત્યારે કયું વર્ષ ચાલે છે? તો આપણે જોવો બાળકો, તમારે અત્યારે ચાલે છે 2000, પણ આપણે આ કોષ્ટકના આધારે પૂરવાનું છે. આપણને જે ઉપર કાઉન્સ આપ્યો છે એના આધારે પૂર્ણ કરવાનું છે. એટલે કે 2019 3 વર્ષ પહેલાં કયું વર્ષ હતું? તો કે 3 વર્ષ પહેલાં 2015. ઓકે બાળકો, ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળનું પેજ જોઈશું. તો આગળના પેજમાં 3 વર્ષ પછી કયું વર્ષ આવશે? તો કે 3 વર્ષ પછી 2022 આવશે. કયું આવશે બાળકો? 2022. તમે કયા વર્ષે 6ઠા ધોરણમાં આવશો? તો કે અમે 3 વર્ષ પછી કયું વર્ષ આવશે? તો કે 2022. અને તમે કયા વર્ષે 6ઠા ધોરણમાં આવશો? તો કે 2022માં. કારણ કે તમે જોવો એના કરતાં 3 વર્ષ પછી 2022નું વર્ષ આવે છે, તો 6ઠા ધોરણમાં પણ 3 વર્ષ પછી આવો ને, એટલે કે 2022. 5 વર્ષ પછી કયું વર્ષ આવશે? તો કે 5 વર્ષ પછી. તો કયું વર્ષ આવે 5 વર્ષ પછી? 3 વર્ષ પછી 22નું આવે છે, તો 23 અને 24. તો કે 2024 લીપ વર્ષ કયું છે? તો કે લીપ વર્ષ 2020નું લીપ વર્ષ ગણાય. ઓકે બાળકો, આટલું પૂર્ણ થઈ ગયું. ત્યાર પછી નીચે આપણે જોવાનું છે. તો નીચે આપણે કઈ રીતે કરવાનું છે? જે રીતે આપણને ઉપર આપ્યું છે એ રીતે 3, 10, 17 આ જેમ આપણને ઉપર આપેલું છે એવી જ રીતે અહીંયા નીચે કરવાનું છે. કે એવું જાદુ પેટીથી આપણે ગમે તે રીતે તમે સરવાળો કરો તો તમારે એક સરખું જ આવવું જોઈએ. તો એ રીતે આપણે કરવાથી, જો અહીંયા આપણે પહેલાં ચોરસ બોક્સ બનાવવાનું છે બાળકો, આ ચોરસ બોક્સ બની ગયું. ત્યાર પછી આમ આમ આમ, ઓકે, આવી રીતે તમારે દોરવાનું રહેશે. જે હું તમને ફોટો મોકલું એ પ્રમાણે તમારે દોરવાનું છે. આપણે સ્ટાર 1 બની ગયો. ત્યાર પછી નેક્સ્ટ અહીંથી આપણે 12, 13, પછી 13થી ડાયરી ક્યાં જશે? તો કે 14, 14થી 15, 15થી આપણે ક્યાં જવાનું છે? તો કે 6, 14, 7, 14 ને 8, 14, 20, 14, 21, 20 અને 14, 22. ઓકે બાળકો, હવે જોઈશું આપણે આગળ. હવે જુઓ બાળકો, 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ. ખાસ યાદ રાખજો, આપણે ઘડિયાળમાં જોતા શીખવાનું છે. 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60. આપણે 12થી શરૂઆત કરવાની. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50, 60, ભલા સોરી 50, 40, 45, 50, 55 ને 60. 5-5નો ગેપ આવે, 12થી 1 વચ્ચે 5 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? 5, 10, 15 છે ને લખેલું.
એ જ રીતે આપણે અહીંયા આપણે આજે ઘડિયાળમાં જોતા શીખવાનું છે. તો જો પાંચ ઉપર કાંટો છે એટલે કેટલી કલાક થાય? તો કે પાંચ કલાક થાય. કેટલી કલાક થાય? પાંચ. તો પાંચ કલાક મિનિટ કેટલી આપી છે? પાંચ ને પાંચ દસ. આપણે મિનિટ લખવાની થાય દસ, એટલે આ ઘડિયાળમાં વાગેલા છે પાંચ અને દસ. ત્યાર પછી નેક્સ્ટ ઘડિયાળ, તો આ નાનો કાંટો કેટલા ઉપર છે? નાના કાંટાને કલાક કાંટો કહેવાય. જ્યારે મોટો કાંટો છે એને કયો કાંટો કહેવાય? મિનિટ કાંટો. તો મોટા ઉપર હોય એને મિનિટ દર્શાવવાની, નાના ઉપર હોય એને કલાક દર્શાવવાની. તો એક ઉપર છે તો એ, અને અહીંયા બારથી ગણવાનું પાંચ દસ અને પંદર. મોટો કાંટો ત્રણ ઉપર છે એટલે એક ને પંદર. ત્યાર પછી નેક્સ્ટ, તો કે અહીંયા આપણે નાનો કાંટો કેટલા ઉપર છે? બાર ઉપર. તો લખવાનું બાર, અને મિનિટ કેટલી છે? પાંચ, કે ઝીરો પાંચ. ત્યાર પછી નાનો કાંટો કેટલા ઉપર છે? આઠ. ત્યાર પછી મોટો પાંચ દસ પંદર ને વીસ, લખવાની વીસ મિનિટ. ત્યાર પછી નેક્સ્ટ બાળકો, નાનો કાંટો કેટલા ઉપર છે? છ અને સાતની વચ્ચે છે. તો આને આપણે હજી સાત ઉપર નથી પહોંચ્યો એટલે અહીંયા છ જ લખવાના થાય. છ, આ કેટલા છે બાળકો? તો કે પચીસ. પાંચ દસ પંદર વીસ ને પચીસ, છ પચીસ. ત્યાર પછી, તો કે આ નાનો કાંટો છે બે ઉપર, પરંતુ બે ઉપર એક્ઝેક્ટ પહોંચ્યો નથી, અહીંયા વાગી ગયા હોય તો બે કહેવાય. એક અને આપણે કેટલી મિનિટ થઈ છે? પચાસ. સાઠમાં દસ ઓછી છે. ત્યાર પછી, તો કે ચાર અને ત્રીસ, પાંત્રીસ ને ચાલીસ, ચાર ચાલીસ. ત્યાર પછી, તો કે અહીંયા એક્ઝેક્ટ બાર વાગ્યા નથી એટલે અહીંયા કેટલા લખવામાં આવશે? તો કે અગિયાર. અગિયાર અને સાઠ મિનિટમાં પાંચ મિનિટ બાકી છે એટલે કેટલી થશે? પંચાવન. હવે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ બાળકો, તો કે આપણે અહીંયા શું આપ્યું છે? તો કે ઉદાહરણ મુજબ આપણે અહીંયા સમય દર્શાવવાનો છે, તો કે ત્રણ ત્રીસ. તો હવે અહીંયા આપણને કાંટા દર્શાવવાના છે, તો કાંટા દર્શાવવામાં કઈ રીતે? તો કે આપણે અહીંયા દસ અને દસ મિનિટ, તો કે નાનો કાંટો દસ ઉપર આવશે, નાનો કાંટો દસ ઉપર આવશે અને મોટો કાંટો બે ઉપર, દસ ને દસ. આવી રીતે તમારે દર્શાવવાનું છે. ત્યાર પછી છે પાંચ અને વીસ, તો નાનો કાંટો પાંચ ઉપર, નાનો કાંટો ક્યાં દર્શાવવાનો છે? પાંચ ઉપર. અને મોટો કાંટો વીસ, વીસ એટલે કેટલા થશે? તો કે બારેથી ગણવાનું પાંચ દસ પંદર અને વીસ. તો મોટો કાંટો ક્યાં આવશે? ચાર ઉપર. ઓકે બાળકો, આમ આપણે ઘડિયાળ જોઈ ગયા. જે આગળની અધૂરી ઘડિયાળો છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. આજ માટે આટલું. ઓકે બાળકો, થેન્ક યુ, નમસ્તે.